નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલાની યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના લેક્ચર સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે ચેન્જ ધ ટેક્સ્ટ એટલે કે ચેન્જ ધ વોઇસ પેરેગ્રાફ જે છે એનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. બરાબર, અત્યાર સુધી આપણે એક એક કાર્ડ લીધા એનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કર્યું. ટોટલ 8 કાર્ડનું પેસિવ વોઇસ બને છે. કાર્ડ પૂરા થયા પછી મોડેલ ઓક્ઝિલરીઝનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કર્યું. એ પણ પૂર્ણ થયા પછી આજે હવે આપણે શું કરવાનું, જે તમારે પરીક્ષામાં પૂછાય છે એ રીતે, બરાબર, આ રીતનો પેરેગ્રાફ આપેલો હોય એને તમારે પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય. તો સૌ પ્રથમ પેસિવ વોઇસમાં ફેરવવું હોય, થોડુંક રિપીટ કરી દઉં, વાક્યમાંથી પહેલાં તો કર્મ હોય ને એને આપણે શોધી લેવું પડે. શા માટે? કેમકે આપણે કર્મની પ્રયોગ બનાવવાનો છે. વાક્યનો કાળ છે એને પહેલાં ઓળખી લેવું પડે કે આ વાક્ય છે ક્યાં કાળનું છે. કાળ ઓળખાઈ જાય પછી આપણે એ કાળના નિયમોને યાદ રાખવા પડે, બરાબર, અને એ પ્રમાણે આપણે પેસિવ વોઇસ છે એનું રૂપાંતર કરીશું. બરાબર, અહીંયા 2 પેરેગ્રાફ આપ્યા છે. આજના લેક્ચરમાં આપણે ટોટલ 4 પેરેગ્રાફ છે એનું પેસિવ વોઇસ જોઈશું. જે 2 પેરેગ્રાફ અને પછીના 2 પેરેગ્રાફ. હવે પહેલો પેરેગ્રાફ વાંચું છું. ધ રોબોટ્સ ઓબે ધેર માસ્ટર. રોબોટ્સ છે એ તેઓના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. ધે નેવર ક્વેશ્ચન હિઝ ઓર્ડર. તેઓ ક્યારેય તેઓનો હુકમ હોય એની સામે પ્રશ્ન પૂછતા નથી. ધ માસ્ટર ગેવ રિગાર્ડ્સ ટુ હિઝ રોબોટ. જોજો વિદ્યાર્થી મિત્રો, ગેવ છે એટલે ભૂતકાળ છે. માલિક છે એને એના રોબોટને રિગાર્ડ્સ એટલે કે ઇનામો ભેટ સોગાદો આપેલી જ હતી. હી નેવર ડિસઅપોઇન્ટેડ ધેમ. હી એટલે એનો માલિક છે એને નોકરોને એના રોબોટ છે એને ડિસઅપોઇન્ટેડ ના ખુશ કર્યા ન હતા. તો આ પેરેગ્રાફ હતો. પહેલું વાક્ય છે ધ રોબોટ્સ ઓબે. કર્તા અને ક્રિયાપદનું મૂળરૂપ કયો કાળ હોય વિદ્યાર્થી મિત્રો? ખૂબ સરસ, સાદો વર્તમાન કાળ. કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસકેશ્વર. હવે સાદા વર્તમાન કાળમાં જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, એની એક્ટિવ વોઇસની વાક્યરચના જુઓ, પેસિવ વોઇસની વાક્યરચના જુઓ. પેસિવ વોઇસમાં કર્મ આગળ આવી જાય પછી વધારાનો આવે છે એમ, ઇઝ કે આર. વાક્યરચના તમારી પાસે લખેલી છે, બરાબર. સૌ પ્રથમ વાક્યમાંથી આપણે કર્મ ગોતીએ. રોબોટ છે તેઓના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. કોની આજ્ઞાનું પાલન કરે છે? ધેર માસ્ટર. મળી ગયું અહીંયા કર્મ. એને આગળ લઈ લેશું આપણે. ધેર માસ્ટર. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, કર્મના વચન પ્રમાણે એમ ઇઝ કે આર મૂકવાનું. અહીંયા એમ તો આવશે જ નહીં. શા માટે કે એમ તો આઈ સાથે જ આવે. ઇઝ કે આર માસ્ટર માલિક એક વચન છે ઇઝ. હવે ક્રિયાપદનું ભૂતકૃદંત ઓબેઇડ બાય ધ રોબોટ્સ થઈ ગયું. ધે નેવર ક્વેશ્ચન હિઝ ઓર્ડર. તેઓ તેના ઓર્ડર હુકમ છે એની સામે ક્યારેય પ્રશ્ન પૂછતા નથી. કોની સામે? હિઝ ઓર્ડર, તેના ઓર્ડરની સામે. તો હિઝ ઓર્ડર ઇઝ, અન્ય શબ્દ વચ્ચે છે તો આપણે વચ્ચે જ લઈજો. નેવર ક્વેશ્ચન્ડ બાય. હવે ધ્યેયનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ધેમ થઈ જશે. બાય ધેમ. ધ માસ્ટર ગેવ રિગાર્ડ્સ ટુ હિઝ રોબોટ્સ. હવે આ કાર્ડ સમજી લેવો પડે. ગેવ છે કર્તા અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એવો એક જ કાર્ડ છે કે જેમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાતું હોય. ટોટલ 12 કાર્ડ છે. 12 કાર્ડમાંથી ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ વપરાતું હોય એવો એક જ કાર્ડ છે. એ છે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ કરીએ તો સાદા વર્તમાન કાળ કરતાં ફેર એટલો રહે વિદ્યાર્થી મિત્રો, ઓલામાં એમિઝાર આવે આમાં વોઝ વેર આવી જાય, બરાબર. ધ માસ્ટર ગેવ રિગાર્ડ્સ ટુ હિઝ રોબોટ્સ. માલિકે તેમના રોબોટ્સને ઇનામો આપેલા હતા. શું આપેલું હતું? ઇનામો, રિગાર્ડ્સ. તો રિગાર્ડ્સ વેર ગીવન ટુ હિઝ રોબોટ્સ બાય ધ માસ્ટર.
રિગાર્ડ્સ ને કર્મ તરીકે લીધું, બહુવચન છે એટલે વેર લીધું, ક્રિયાપદનું ભૂતકૃત દાન, કર્મ સોરી બાય પ્લસ કરતા અન્ય શબ્દ આપણે વચ્ચે લીધો છે. હી નેવર ડિસઅપોઇન્ટેડ ધેમ, તેઓએ તેમને ક્યારેય ડિસઅપોઇન્ટેડ નિરાશ કર્યા ન હતા. કોને નિરાશ કર્યા ન હતા? ધેમ. હવે ધેમ છે એ પાછળ છે એટલે કર્મ વિભક્તિ છે, આગળ આવી જાય તો કર્તા વિભક્તિ થઈ જાય. ધેય સાથે આવશે ફરજિયાત. વેર નેવર ડિસઅપોઇન્ટેડ બાય હી નું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? હિમ. તો આ ટોટલ તમારે 3 માર્ક્સનું છે એ થઈ જાય બરાબર. એક એક સ્ટેપ બાય સ્ટેપ તમે પેસિવ વોઇસ કરો તો ખોટું ન પડે. બીજો પેરેગ્રાફ જોઈએ. આઈ ઓલવેઝ હેલ્પ માય ફાધર, હું હંમેશા મારા પિતાને મદદ કરું છું. આઈ લર્ન સ્કિલ્સ ફ્રોમ હિમ, હું તેમની પાસેથી સ્કિલ્સ જુદી જુદી આવડતો કુશળતાઓ કૌશલ્યો શીખું છું. હી ડઝ નોટ લીવ લક્ઝરિયસ લાઈફ, મારા પિતા છે એ લક્ઝરિયસ લાઈફ આરામદાયક જીવન જીવતા નથી. હી લવ્સ સિમ્પ્લિસિટી, તે સિમ્પ્લિસિટી સરળતાને ચાહે છે, સાદાઈ છે એને ચાહે છે બરાબર. આઈ ઓલવેઝ હેલ્પ માય ફાધર, હું હંમેશા મારા પિતાને મદદ કરું છું. કોને મદદ કરું છું? મારા પિતાને. મળી ગયું કર્મ. માય ફાધર ઇઝ ઓલવેઝ હેલ્પ્ડ બાય આઈનું શું થઈ જાય? મી. આઈ લર્ન સ્કિલ્સ ફ્રોમ હિમ, હું તેમની પાસેથી કુશળતાઓ શીખું છું. શું શીખું છું? સ્કિલ્સ. સ્કિલ્સ બહુવચન છે એટલે એની સાથે આર આવશે. સ્કિલ્સ આર લર્ન છે એનું ભૂતકૃદન થશે લર્ન ટ એલ ઈ એ આર એન ટી. લર્ન્ટ ફ્રોમ હિમ બાય મી અથવા બાય મી ફ્રોમ હિમ કરો, અન્ય શબ્દ છેલ્લે જવા દો તો પણ ચાલે. હી ડઝ નોટ લીવ લક્ઝરિયસ લાઈફ, તે ક્યારેય જાહોજલાલીવાળી જિંદગી જીવતા નથી. શું જીવતા નથી? જાહોજલાલીવાળી જિંદગી, લક્ઝરિયસ લાઈફ. લક્ઝરિયસ લાઈફ ઇઝ નોટ લીવડ બાય હીનું શું થઈ જાય? હિમ. હી લવ્સ સિમ્પ્લિસિટી, તે સિમ્પ્લિસિટી સરળતાને ચાહે છે. કોને ચાહે છે? સરળતાને. સિમ્પ્લિસિટી ઇઝ લવ્ડ બાય હીનું શું થઈ જાય? હિમ. તો આવડી ગયું વિદ્યાર્થી મિત્રો. આ બે પેરેગ્રાફનું આપણે ચેન્જ ધ ટેક્સ્ટ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કર્યું બરાબર. હજુ આપણે બે પેરેગ્રાફ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પેરેગ્રાફ છે. લતા ઇઝ ડ્રોઈંગ એ નાઇસ રંગોલી, કરતા એમિઝાર અને ક્રિયાપદનું આઈએનજી વડરૂપ હોય તો એ ચાલુ વર્તમાનકાળ હોય. ચાલુ વર્તમાનકાળનો નિયમ એ છે વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્તમાનકાળમાં કરતા સાથે એમિઝાર આવે, ક્રિયાપદનું આઈએનજી વડરૂપ. એનું પેસિવ કરીએ ત્યારે કર્મ સાથે એમિઝાર આવે, ક્રિયાપદનું ભૂતકૃદંત આવે, વધારે વધારાનું વચ્ચે બીઈંગ આવે બરાબર. લતા ઇઝ ડ્રોઈંગ અ નાઇસ રંગોલી, લતા એક સરસ મજાની રંગોળી દોરી રહી છે. શું દોરી રહી છે? અ નાઇસ રંગોલી. અ નાઇસ રંગોલી ઇઝ બીઈંગ ડ્રોન બાય લતા. જોજો, કર્મ એમિઝાર બીઈંગ ક્રિયાપદનું ભૂતકૃદંત બાય અને ત્યારબાદ કરતા બરાબર. પલક ઇઝ હેલ્પિંગ લતા, પલક લતાની મદદ કરી રહી છે. કોની મદદ કરી રહી છે? તો કે લતાની. લતા ઇઝ બીઈંગ હેલ્પ્ડ, લતા ઇઝ બીઈંગ હેલ્પ્ડ બાય પલક બરાબર. લતા is being helped by Palak. Mother is preparing sweets, માતા છે એ સ્વીટ્સ મીઠાઈઓ
બનાવી રહી છે. શું બનાવી રહી છે? મીઠાઈ, સ્વીટ્સ. સ્વીટ્સ આર બીઈંગ પ્રિપેર્ડ બાય મધર. They all are celebrating દિવાળી. તેઓ બધા શું કરી રહ્યા છે? દિવાળી સેલિબ્રેટ કરી રહ્યા છે, ઉજવી રહ્યા છે. શું ઉજવી રહ્યા છે? દિવાળી. દિવાળી is being celebrated by they all. બરાબર. આ થયું એનું પેસિવ વોઇસ. ત્યારબાદ ધ માસ્ટર કોલ્ડ ધ સર્વન્ટ. સાદા ભૂતકાળનું વાક્ય છે. માસ્ટર એટલે માલિક. માલિકે નોકરને બોલાવ્યો. કોને બોલાવ્યો? નોકરને. ધ સર્વન્ટ વોઝ કોલ્ડ બાય ધ માસ્ટર. હી ગેવ હિમ કીઝ. તેને ચાવીઓ આપી. શું આપ્યું? ચાવીઓ. તો કીઝ વેર ગીવન ટુ હિમ બાય હિમ. હવે તમને પ્રશ્ન થતો હશે વિદ્યાર્થી મિત્રો કે ટુ હિમ બાય હિમ શા માટે? ગીવન ટુ હિમ બાય હિમ કેમ કે આમાં બે કર્મ છે. હિમને પણ કર્મ તરીકે લઈ શકીએ, પણ આપણે ચાવીને લીધું છે એટલે અહીંયા ટુ હિમ આપણે મૂકવું પડે. અને આ બાય હિમ છે એ આ કરતા માટે છે. ત્યારબાદ ધ સર્વન્ટ પુટ કીઝ ઓન ધ ટેબલ. નોકરે ચાવીઓ અને ટેબલ ઉપર મૂકી. ક્યાં મૂકી? ટેબલ ઉપર. પણ શું મૂક્યું? ચાવી. કીઝ વેર પુટ. પુટના ત્રણેય રૂપો સરખા. બાય ધ સર્વન્ટ ઓન ધ ટેબલ. ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો. નવમા ધોરણને અને દસમા ધોરણને આ રીતે પૂછાઈ શકે છે. હજુ વધુમાં વધુ આવા પેરેગ્રાફ છે એની પ્રેક્ટિસ કરજો. આગળ જતાં પણ આપણે પ્રેક્ટિસ કરાવીશું. બરાબર. હવે પછીના લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.